નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. આ શો દ્વારા ચાહે તમે નિવેશક હો કે પોતાને ખુદને માટે ઘર ખરીદવા માંગતા હો, તો આપને મદદ અને માર્ગદર્શન મળી રહે એવો અમારો હંમેશાનો પ્રયત્ન છે. અને એ માટે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીસથી પરિચિત થવા માટે. આ અઠવાડિયે આપણે વાત કરીશું રંગીલા શહેર રાજકોટની. રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન ક્રિએટર્સથી ફોર્ચ્યુન સેરેનિટી 2, 3 અને 4 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું. પરંતુ સૌથી પહેલા જાણી લઈએ રાજકોટના ઘંટેશ્વર વિસ્તાર વિશે. ઘંટેશ્વર વિસ્તાર એ ભલે રાજકોટનો આઉટસ્કર્ટ વિસ્તાર ગણાતો હોય, પરંતુ તે શહેરની સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટેડ છે. અહીંથી માત્ર 10 મિનિટમાં રાજકોટ શહેરના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચી શકાય છે. માધાપુર ચોકડી અહીંથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે છે, જ્યાંથી BRTSની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત RMTSની બસ ઘંટેશ્વર વિસ્તારમાં પણ આવે છે. આ વિસ્તારમાં રોડ રસ્તા તૈયાર છે અને અહીંથી નજીક જ ઘણી નામી સ્કૂલ અને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલ પણ આવેલી છે. આ ઉપરાંત જામનગર હાઈવે પણ અહીંથી ખૂબ જ નજીક છે. આમ અફોર્ડેબલ હાઉસિંગ માટે ઘંટેશ્વર વિસ્તાર ઘણો જ અનુકૂળ છે. તો આપણે જાણ્યું રાજકોટના ઘંટેશ્વર વિસ્તાર વિશે. આ જ વિસ્તારમાં આવેલી છે ફોર્ચ્યુન સેરેનિટી, જે ફોર્ચ્યુન ક્રિએટર્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી સ્કીમ છે 2, 3 અને 4 BHKના એફોર્ડેબલ હાઉસિંગની. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલા જાણી લઈએ રાજકોટના રિયલ એસ્ટેટ ગ્રુપ ફોર્ચ્યુન ક્રિએટર્સ વિશે. ફોર્ચ્યુન ક્રિએટર એ રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત ગ્રુપ છે, જે રાજકોટમાં પાછલા થોડા વર્ષોમાં ઘણા પ્રોજેક્ટ કરી ચૂક્યું છે. આ ગ્રુપ પાસે ઘંટેશ્વર વિસ્તારમાં ઘણી લેન્ડ બેંક છે અને હાલમાં આ ગ્રુપ અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ પર ખાસ ફોકસ કરી રહ્યું છે. આ ગ્રુપ રિયલ યુઝર્સ માટે અફોર્ડેબલ ઘર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે. તો આ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું ઘંટેશ્વર વિસ્તારમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ ફોર્ચ્યુન સેરેનિટીની. ફોર્ચ્યુન સેરેનિટીનું આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ, પહેલાં હું આપને જણાવી દઉં કે 2, 3 અને 4 BHKના એફોર્ડેબલ હાઉસિંગની આ સ્કીમ છે એમાં તમને અલગ અલગ ઓપ્શન મળી રહ્યા છે. 2 BHKના 88 યુનિટ મળે છે, એની સાઇઝ તમને મળે છે 628 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા. 3 BHKની સાઇઝ તમને મળે છે 915 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા, એના પણ 88 યુનિટ તમને મળે છે. જ્યારે 4 BHKના 22 યુનિટ તમને અહીંયા મળી રહ્યા છે અને એની સાઇઝ તમને મળે છે 1227 સ્ક્વેર ફીટ. આ તમામ સાઇઝ જે છે એ કાર્પેટ એરિયામાં, કારણ કે રેરાના નવા નિયમો લાગુ થઈ ગયા છે એટલે એ મુજબ તમને અહીંયા ઓપ્શન મળી રહ્યા છે. આપણે સેમ્પલ હાઉસ 2 BHKને જોઈશું, પરંતુ સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે મેઇન ડોરથી લઈને તમારા ઘર સુધી સુરક્ષાનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એક ફ્લોર ઉપર 4 યુનિટ આપવામાં આવે છે, સાથે સાથે તમને 2 લિફ્ટ આપવામાં આવે છે. 2 BHK અને 3 BHK જે છે એની અંદર એક ફ્લોર ઉપર 4 યુનિટ મળે છે, જ્યારે 4 BHKની અંદર એક ફ્લોર ઉપર તમને માત્ર 2 યુનિટ આપવામાં આવ્યા છે, એટલે સ્પેસ તમને પૂરતી મળી રહે છે. CCTV મેઇન ડોરથી લઈ અને તમારા ઘર સુધી લગાવવામાં આવે છે, સાથે સાથે ઇન્ટરકોમની સુવિધા આપવામાં આવે છે કે જ્યારે કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરે આવવા માંગતી હોય તો ઇન્ટરકોમ પરથી જ્યાં સુધી તમે એને મંજૂરી નહીં આપો ત્યાં સુધી એ તમારા ઘર સુધી પહોંચી નહીં શકે, એટલે સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. 628 સ્ક્વેર ફીટ 2 BHKનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈએ. ફોર્ચ્યુન સેરેનિટીનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈ રહ્યા છીએ. આ 2 BHKનું 628 સ્ક્વેર ફીટનો તમને એરિયા અહીંયા મળે છે. તમે પ્રવેશ કરો એ સાથે જ તમારો ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ થાય છે અને જે રીતે જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા તમે અહીંયા કરી શકો છો. એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે,
એટલે તમને લાગે કે જે બીજી લક્ઝરી આમ મળતી હોય છે એ તમને અહીંયા નહીં જોવા મળે, પરંતુ સ્પેસની રીતે જોઈએ તો એટલી સુવિધા તમને મળી રહી છે કે તમે સરસ મજાની બેઠક વ્યવસ્થા કરી શકો છો. એલઈડી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે કે તમારા ડ્રોઈંગ રૂમમાં તમે જો એલઈડી ટીવી લગાવવા માંગતા હો તો લગાવી શકો છો. ફ્લોરિંગ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે સમગ્ર ઘરની અંદર, માત્ર ડ્રોઈંગ રૂમ જ નહીં પરંતુ સમગ્ર ઘરની અંદર તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ લગાવીને આપવામાં આવે છે. સાથે સાથે એસી બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ એસી માટેના પોઈન્ટ્સ જે છે એ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કે જ્યાં આગળ તમે તમારું ઇન્ડોર યુનિટ લાવી અને સીધું ફિક્સ કરી શકો. સાથે સાથે આઉટડોર યુનિટ માટેની સુવિધા પણ આપવામાં આવી છે અલગથી. ડ્રોઈંગ રૂમને અડીને જ તમને બાલ્કની મળે છે, 2.5 ફીટ બાય 4.5 ફીટની, એટલે સ્ટેન્ડિંગ બાલ્કની કહી શકાય, પરંતુ તમને એટલી સ્પેસ મળે છે કે તમે એનો સરસ રીતે ઉપયોગ કરી શકો, બાલ્કની તરીકે એનો યુઝ પણ કરી શકો છો. હવે આપણે વાત કરીશું ડાઇનિંગ એરિયાની. ડાઇનિંગ એરિયા અને ડ્રોઈંગ રૂમનો એરિયા જે છે એ કમ્બાઈન મળી રહ્યો છે તમને એક સાથે, એટલે અહીંયા જે તમે એરિયા જોઈ રહ્યા છો 6-1 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે લગાવી શકો છો. સાથે સાથે તમે એની સરસ મજાની સજાવટ તમારી પેલા મુજબ કરી શકો, જેવી જરૂરિયાત હોય તમારી એ મુજબની તમે સજાવટ કરી શકો. 16 ફીટ બાય 11 ફીટનો આખો સળંગ એરિયા મળે છે ડાઇનિંગ કમ ડ્રોઈંગનો, એટલે તમે એની સરસ રીતે સજાવટ કરી શકો. તમારી ઈચ્છા હોય, તમારી જરૂરિયાત હોય એ મુજબની તમે વ્યવસ્થા સજાવટ કરી શકો છો. જરૂર પડે તો તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લો, તમારું બજેટ તમને એલાઉ કરતું હોય એ પ્રમાણેની સજાવટ કરી શકો છો. પરંતુ અહીંયા સેમ્પલ હાઉસની અંદર તમે જોઈ રહ્યા છો આ પ્રમાણેની આઈડિયલ સજાવટ તો તમે કરી જ શકો. આ કોઈ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમારે તમારી રીતે આ પ્રમાણેની સજાવટ કરવાની રહેશે. નવ ફીટ બાય 9.25 ફીટનું આ તમને કિચન મળી રહ્યું છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ચીમની, ગેસ સ્ટવ કે આ મોડ્યુલર ફર્નિચર કશું તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, તમારે તમારી જાતે આ પ્રમાણેનું ફર્નિચર તૈયાર કરાવવાનું રહેશે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સર્વિસ પ્લેટફોર્મ અહીંયા આપવામાં આવ્યું છે, જે બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે આ પ્રમાણેનું બનાવી શકો. જ્યાં આગળ તમે તમારું માઇક્રોવેવ, ઓવન કે મિક્સી રાખવા માંગતા હો તો રાખી શકો, એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે ક્રોકરી માટે આ પ્રમાણેની તમે વ્યવસ્થા કરી શકો કે જ્યાં આગળ તમે તમારી કિચનને લગતી તમામ સામગ્રી કે ક્રોકરી જે છે એ તમે સેફલી રાખી શકો છો. સાથે સાથે સ્ટેનલેસ સ્ટીલનો સિંક અહીંયા સ્ટેનલેસ સ્ટીલના નળ સાથે આપવામાં આવે છે, જે જેગુઆર કંપનીનો વાપરવામાં આવે છે, એટલે બિલ્ડર દ્વારા તમને આ તમામ સુવિધાઓ આપવામાં આવે છે. અને અહીંયા પણ તમે જો એસી લગાવવા માંગતા હો તો કિચન અને ડાઇનિંગ એરિયા માટે અલગથી તમે એસી લગાવી શકો, એ માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. કિચનને અડીને જ વોશિંગ એરિયા છે. વોશિંગ એરિયાની સાઇઝની વાત કરીએ તો વોશિંગ એરિયાની સાઇઝ તમને મળી રહી છે 4 ફીટ બાય 6.5 ફીટની, એટલે ત્યાં આગળ તમે તમારું વોશિંગ મશીન રાખી શકો છો. વોશિંગ મશીનની સાથે સાથે તમારો સર્વન્ટ ત્યાં બેસી અને કમ્ફર્ટેબલી વાસણ સાફ કરી શકે એટલી સ્પેસ તમને વોશિંગ એરિયાની અંદર મળી રહી છે. હવે આપણે નજર કરી લઈશું 2 બેડરૂમ ઉપર. ફીટ બાય 10 ફીટનો આ માસ્ટર બેડરૂમ છે. આપણે જે 2 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ, ફોર્ચ્યુન સેરેનિટી 2, 3 અને 4 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે, એ પૈકીનું 628 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનું આ 2 BHKના સેમ્પલ હાઉસ છે અને આ માસ્ટર બેડરૂમ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો એક ડબલ બેડ તમે લગાવી શકો છો. સાથે સાથે આ પ્રમાણેનું ફર્નિચર પણ તમે બનાવી શકો છો. વોર્ડરોબ, જ્યાં આગળ તમારા 2 વ્યક્તિના કપડાં રહી શકે એ માટેની સુવિધા તમે અહીંયા તૈયાર કરી શકો છો. જો કે આ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમારે તમારી જાતે તૈયાર કરવાનું રહેશે. અહીંયા તમે ઈચ્છો તો સામે ડ્રેસિંગ માટેનો મિરર લગાવી શકો છો, એટલે ત્યાં આગળ તમે તમારા વોર્ડરોબમાંથી તૈયાર થવા માટેની પૂરી સુવિધા ઊભી કરી શકો છો. સાથે સાથે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે UPVCની અહીંયા જે વિન્ડોઝ આપવામાં આવી છે એ UPVCની ફ્રેમિંગ કરેલી ડબલ ગ્લેસ ગ્લાસ વિન્ડોઝ આપવામાં આવી છે, એટલે એક તો એની મજબૂતી વધારે રહે છે, સાથે સાથે બહારનો જે નોઇઝ અને ટેમ્પરેચર છે એ બંનેને પણ લગભગ કંટ્રોલ કરે છે. એ પ્રમાણેની સુવિધા, ભલે એફોર્ડેબલ સ્કીમ છે પરંતુ UPVCની ફ્રેમિંગવાળી વિન્ડોઝ તમને આપવામાં આવી છે. દરેક જગ્યાએ આ જ પ્રમાણેની ફ્રેમનો ઉપયોગ
કરવામાં આવ્યો છે. એટ એ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળી રહી છે 6 ફીટ બાય 6.5 ફીટની. એટલે તમે જે રીતે જોઈ રહ્યા છો એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા આપવામાં આવ્યું છે, ફૂલ્લી વોલ કવર કરીને આપવામાં આવી છે ટાઇલ્સથી, કે જેથી ભેજ કે એવા કોઈ કારણોસર તમારી દિવાલોને નુકસાન ન થાય. સાથે સાથે શાવર સિસ્ટમ ફૂલ સાઇઝની અહીંયા લગાવીને આપવામાં આવી છે. અને તમે જે ફિટિંગ્સ અને સેનેટરી વેર જોઈ રહ્યા છો, જેગુઆર કંપનીના જે સીપી ફિટિંગ્સ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સેનેટરી વેર હિન્દવેર કંપનીના વાપરવામાં આવ્યા છે. એટલે બંને સ્ટાન્ડર્ડ કંપનીના પહેલાં વાપરવામાં આવ્યા છે અને એનો સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે બાથરૂમમાં જે ગ્લાસની વોલ જોઈ રહ્યા છો, પેનલ પણ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. આ બીજો બેડરૂમ, આનો ઉપયોગ તમે તમારા પરિવારની સાઇઝ મુજબ કરી શકો છો. તમે ઈચ્છો તો આનો ઉપયોગ ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો. સાઇઝ તમને આની મળી રહી છે 12 ફીટ બાય 10 ફીટની. એટલે તમે આ રૂમનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકો છો. જે રીતે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર તમને એડવાઇઝ કરે એ રીતે અગર જો તમે સજાવટ કરો તો વધારે સરસ રીતે તમે ઓછી જગ્યામાં વધારે સવલત ઊભી કરી શકો છો. ડબલ બેડ એક લગાવી શકો, સાથે સાથે તમે વોર્ડરોબ મૂકી શકો એટલી સ્પેસ તમને મળે છે. સ્ટેન્ડિંગ બાલ્કની પણ અહીંયા તમને મળી રહી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે UPVCની ફૂલ સાઇઝની વિન્ડોઝ તમને આપવામાં આવેલી છે. સ્ટેન્ડિંગ બાલ્કની પણ આ બેડરૂમની સાથે તમને મળી રહી છે. હવે એના એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો 4 ફીટ બાય 6 ફીટની સાઇઝનો ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવ્યું છે, વોલને પણ ફૂલ્લી કવર કરીને આપવામાં આવી છે. અને જે ફિટિંગ્સ અને સેનેટરી વેર છે એ બંને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જેગુઆર કંપનીના સીપી ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હિન્દવેર કંપનીના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એફોર્ડેબલની રીતે જોઈએ તો ઘણી સ્ટાન્ડર્ડ કંપનીઓના ઇમ્પોર્ટેડ જે ફિટિંગ્સ છે એનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. અને આ તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે એટલે બંને બેડરૂમની સાથે સાથે તમને એટેચ ટોયલેટ બાથરૂમ પણ આપવામાં આવી રહ્યા છે. તો આપણે જે ફોર્ચ્યુન સેરેનિટી છે એનું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણે વાત કરીશું ફોર્ચ્યુન ક્રિએટર્સના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટ શહેરની. રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી છે ફોર્ચ્યુન સેરેનિટી. 2, 3 અને 4 BHKના એફોર્ડેબલ હાઉસિંગની આ સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોયું, એ વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે ફોર્ચ્યુન ક્રિએટર્સના પાર્ટનર આદિત્ય લાખાણી. આદિત્યભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં એ જણાવો કે જે તમે આ વિસ્તાર પસંદ કર્યો છે ઘંટેશ્વર, આમ જામનગર રોડ પર કહેવાય પણ રાજકોટના આઉટસ્કર્ટનો આ વિસ્તાર છે, તો આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? ફર્સ્ટ ઓફ ઓલ, જે સિટીની નજીક જે ગણાય એ આપણું માધાપર ચોકડીથી આ હાર્ડલી 1.5 કિલોમીટર એરિયામાં છે, રેડિયસમાં છે. પ્લસ આનું જે ટ્રાન્ઝિટ ટાઈમ જે છે સિટી માટે એ મેક્સિમમ 10 મિનિટનો છે. એટલે આમ સિટીની બહાર કહેવાય ને આમ સિટીની અંદર કહેવાય. એટલે ટ્રાન્ઝિટ ટાઈમ અને જે લોકેશન, આપણે જે વાયબિલિટી જોઈએ એ એનું એક મિક્સચર છે સર. પણ સાથે સાથે જે લોકોની એક બેઝિક જરૂરિયાત હોય કે ડેઈલી નેસેસિટીઝથી માંડીને એજ્યુકેશનથી માંડીને હેલ્થથી માંડીને, તો આ બધી સુવિધાઓ કેટલી અહીંયાથી કેટલા અંતરે ને કેવી રીતે અવેલેબલ છે? અત્યારે સારામાં સારી સ્કૂલ જે ગણાતી હોય રાજકોટની, એવી પ્રખ્યાત સ્કૂલો જે SNK ગ્રુપની સ્કૂલો છે, જેમ્સ ઇન્ટરનેશનલની સ્કૂલો છે, એ આ વિસ્તારોમાં છે અને નજીકના એરિયામાં છે. ક્રાઇસ્ટ હોસ્પિટલ છે, સ્ટર્લિંગ હોસ્પિટલ છે, એ પણ અને ઘણી બધા વિસિનિટીમાં છે. એટલે સારું એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, પ્લસ જે હોસ્પિટાલિટી સેક્શન જે પણ કહેવાય, એટલે હોટલો સારી, એ અહીંયા ઘણી બધી છે. એટલે એ રીતે જોઈએ બરાબર છે, પણ કનેક્ટિવિટી અવેલેબલ છે? ઘણી બધી સારી કનેક્ટિવિટી છે. RMTSની કનેક્ટિવિટી અહીંયા છે, પ્લસ BRTSની કનેક્ટિવિટી માધાપર ચોકડી સુધીની છે, પ્લસ જામનગર નેશનલ હાઈવે છે એ સ્ટોન થ્રો હવે છે, એટલે ઘણું બધું બાજુમાં છે, એટલે ઘણી બધી કનેક્ટિવિટી સારી છે. તો બીજી વસ્તુ મને એ જાણવી હતી કે તમે જે અહીંયા સ્કીમ મૂકી છે
કેવા પ્રકારના લોકો માટે તમે આ સ્કીમ લઈને આવ્યા છો? કારણ કે 2, 3, 4 BHKના અલગ અલગ ઓપ્શન તમે આપી રહ્યા છો, એની સાથે સાથે લોકોને કેવા લોકો અહીંયા તમારે ત્યાં આવવાનું પ્રિફર કરી રહ્યા છે? અમે જે રિયલ યુઝર્સ કહેવાય એ રિયલ યુઝર્સને વધારે ટાર્ગેટ કરીએ છીએ. જે માણસોને જે સપનું છે ઘરનું, ને જે માણસો અફોર્ડ કરી શકે છે એવી લક્ઝરીઓ જે છે એ અફોર્ડેબલ પ્રાઇસ અને લક્ઝરીનું જે એક કહેવાય ને હેન્ડ મિક્સર, એ સાથે આમાં અમે જોડ્યું છે. એટલે અમે રિયલ યુઝર્સને વધારે ટાર્ગેટ કરીએ છીએ, ના કે ઇન્વેસ્ટરોને. એની સાથે સાથે બીજો એક સવાલ એ થાય કે જ્યારે તમે આટલી મોટી સ્કીમ અહીંયા લઈને આવ્યા છો આવા વિસ્તારની અંદર, બુકિંગ રિસ્પોન્સ કેવો છે, અને જો કહીએ કે એફોર્ડેબિલિટી એ કઈ રીતે છે? અત્યારે 80-85% જેવું બુકિંગ અમારું છે. બુકિંગ બહુ સારું છે, લોકો એમને બહુ સારી રીતે એક્સેપ્ટ કર્યા છે, રિસ્પોન્ડ કર્યા છે. અમારી બધી જે એમિનિટીઝ અમે આપીએ છીએ એને ધ્યાનમાં રાખીને, એટલે બહુ જ સારો રિસ્પોન્સ છે. અને જે એફોર્ડેબિલિટીની વાત કહેવાય એ કઈ રીતે, કારણ કે તમે જે સાઈઝ આપી રહ્યા છો, જે બીજી સુવિધાઓ આપી રહ્યા છો, એ કઈ રીતે છે? એટલે બહુ એક એક્ઝામ્પલ આપું ને વાત કરું તો એમ થઈ શકે કે અહીંથી 1.5 કિલોમીટર આગળ જાઓ, માધાપર ચોકડીએ જે ભાવ થતો હોય એના કરતાં 30-40% ભાવ ઓછો અહીંયા તમને મળે છે, જે ખાલી 1-1.5 કિલોમીટરના રેડિયસમાં છે ટૂંક. એટલે અમે એવી રીતે ધ્યાનમાં રાખી ને જે રિયલ યુઝરને જેવી રીતે પોસાય એવી રીતે ભાવ અહીંયા રાખીએ છીએ. અને જે લોકોને સરકારી યોજનાનો લાભ લેવો હોય એ લોકોને મળી છે, પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે ચાલુ કર્યું છે, એમાં જે પણ જેને ફાયદો લેવો હોય સબસિડીનો એમાં લાભ મળે છે, કેમ કે એ આપણે સેગમેન્ટમાં આવીએ છીએ. ને એના માટે જે રેરાનું રજીસ્ટ્રેશન ને બધું જે જરૂરી હોય રેરાનું રજીસ્ટ્રેશન અમે કરાવી લીધું છે, કેમ કે અત્યારે હવે એક કમ્પલસરી એક છે જ કે તમારે રેરાનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના માટે. જે તમારું 60 સ્ક્વેર મીટરના જે ક્રાઇટેરિયા જે છે એના માટેનું એ પણ છે, એ પણ આમાં ફૂલફિલ થાય છે. એટલે એ બધી રીતે જોઈએ તો લોકોને એફોર્ડેબિલિટીનો ફાયદો મળે ને સાથે સાથે સ્પેશિયસ ઘર પણ મળે, એ તમારો પ્રયત્ન છે. લક્ઝરીની તમે વાત કરી કે એફોર્ડેબિલિટીની સાથે સાથે લક્ઝરિયસ લાઈફ મળે, તો કઈ પ્રકારની, કારણ કે લગભગ પ્રોજેક્ટ તમારો પૂરો થવા આવ્યો છે, એમિનિટીઝ બધી અંડર ગોઈંગ છે, તો શું શું એમિનિટીઝ ને શું બધું તમે આપી રહ્યા છો? અમે સ્વિમિંગ પુલથી ચાલુ કરીએ તો ચિલ્ડ્રન સ્વિમિંગ પુલ, એડલ્ટ સ્વિમિંગ પુલ છે બંને, સાથે સાથે સોના જકુઝી સ્પાનું આયોજન પણ છે, ઇન્ડોર થિયેટર આપ્યું છે, અંદર જ કન્વિનિયન્સ સ્ટોર આપીએ છીએ અમે, કે જે અમારા 198 ફ્લેટ હોલ્ડર હશે એ જે એમાં બાય કરી શકશે વસ્તુઓ, જે જીવન જરૂરિયાતની આપણે જે વસ્તુઓ કહીએ એ બધી અહીંયાથી જ એ લોકો પ્રાપ્ત થઈ શકે. પ્લસ અંદર જ કેફેટેરિયા આપે છે, એટલે આપણા જેવો કોઈ ગેસ્ટ આવ્યા છે તો આપણે ક્યાંય હોટલમાં પણ લઈ જવાની જરૂર નથી, આપણું કેફેટેરિયા અહીં અંદર જ છે. એટલે તમે અહીંયા જે નદી છે બાજુમાં, નદીના કિનારે તમે ત્યાં આરામથી નાસ્તો કરી શકો છો. તમે એનો અને આનું ફૂલી પઝેશન ને બધું ક્યાં સુધીમાં તમે હેન્ડઓવર કરવાનું શરૂ કરી રહ્યા છો? અમે હવે પઝેશન દેવા માંડ્યા છે, જે પોતાનું ફર્નિચર ચાલુ કરવા માટે લોકો જેને ચાલુ કરવું હોય, પોતાનું POP કરવાનું હોય કે ફર્નિચર કરવાનું હોય, તો એ હવે લોકો ઘણા બધા લોકો ચાલુ કરી દીધું છે. પણ અમે અમારા જે બિલ્ડરનું પોઝેશન હોય, જે અમારી એમ્યુનિટીઝને પૂરી કરવાની છે, એ આથી 3 મહિનાની અંદર પૂરી કરી નાખશું. એટલે એમ કહી શકાય કે કદાચ દિવાળી પહેલાં સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીટ પેલો થઈ 100% થઈ જશે. મને થોડા તમારા ફ્યુચર પ્લાન્સ વિશે જાણવું છે. તમારું ગ્રુપ જે છે કેટલી લેન્ડ બેંક ધરાવે છે, કઈ રીતે તમે આગળ વધવા માંગો છો? અમે જે રિયલ યુઝરના સેગમેન્ટમાં જ અમે રહેવા માગીએ છીએ. જે માસ જે છે એ રિયલ યુઝરનો જે છે એ બહુ મોટો છે, એટલે અમે એ જ સેગમેન્ટમાં રહેવા માગીએ છીએ. ને અમે આની બાજુમાં પણ અત્યારે ફ્લેટ્સ મૂકીએ છીએ, કે જે અમને આમાં જે સજેશન્સ મળ્યા છે એ થોડા કાર્પેટ મોટા કરવા માટેના મળ્યા છે, એટલે અમે હવે એ નેક્સ્ટ પ્રોજેક્ટમાં એ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, અને વધારે મોટા કાર્પેટવાળાના 2 અને 3 બેડના ફ્લેટ મૂકીએ છીએ. એટલે ક્યાં આગળ તમે સેમ અડીને જ મૂકીએ છીએ? આમાં 198 ફ્લેટ છે, બાજુમાં બીજા 248 ફ્લેટ આવે છે. ઓકે, એટલે એ પણ આ જ સેગમેન્ટમાં હશે? આ જ સેગમેન્ટમાં હશે. ઓફકોર્સ થોડોક પ્રાઇસ ડિફરન્સ રહેશે, થોડીક એમ્યુનિટીઝનો ડિફરન્સ રહેશે, પણ દેન અગેન તમે થોડુંક નવું પીરસતા રહે એ જ અમારા હરેક પ્રોજેક્ટમાં અમે ટ્રાય કરતા હોઈએ. બિલકુલ, તો તમારા ગ્રુપને અમારા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારો પ્રોજેક્ટ સરસ રીતે આગળ વધે. થેન્ક યુ, ધન્યવાદ.
તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે માત્ર પ્રોપર્ટી બજાર નહીં, ઘણા બધા એવા શો છે જે આપની મદદ અને માર્ગદર્શન બંને કરી રહ્યા છે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર માત્ર CNBC બજાર પર.